નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આશા રાખો કે અગાઉના બે માર્કના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો આપે પાકા કરી અને એકદમ સરસ રીતે લખી નાખેલા હશે, કે જેના કારણે આ પાઠમાં થઈ પૂછાતા બે માર્કના પ્રશ્નો કે ત્રણ માર્કના પ્રશ્નો આપણને ભવિષ્યમાં નડતરરૂપ ન થાય. તો આપણે વિદેશ વેપારની અંદર બે માર્કના પ્રશ્નો જોયા. આજે જે છે હું આપ માટે લઈને આવેલું છું ત્રણ માર્કના પ્રશ્નો. તો જે ત્રણ માર્કના પ્રશ્નો જે છે એ ખરેખર લખાય કેવી રીતે, ઘણીવાર પ્રશ્નો જોઈને એમ થાય કે આનો તો એક જ શબ્દમાં જવાબ આપે છે, પરંતુ તેનો જવાબ પ્રમાણમાં મોટો પણ હોઈ શકે, અને તે લખવો કેવી રીતે, તો એના માટે ખાસ આ પ્રશ્ન લઈને આવેલો છે કે હુંડિયામણ દર પર નોંધ લખો. હુંડિયામણ દર, તો આપણને એક્ઝેક્ટલી ખબર છે કે હુંડિયામણ દર એટલે શું છે, કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી જે કિંમત છે એ કિંમત માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ, હુંડિયામણનો દર. કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે કે હુંડિયામણનો દર. જેમ કે યુએસ ડોલર જે છે એ એક ડોલરના 70 રૂપિયા જે છે એ આપણો ભાવ છે. મે બી અમેરિકાથી કોઈ એક વ્યક્તિ જે છે એ ભારત ફરવા માટે આવેલો હોય, ભારત ફરવા માટે આવેલો હોય, અને આ એક્ઝામ્પલ મેં પહેલા આપેલું છે તે જ રિપીટ કરું છું, કે એ ભાઈ જે તે સ્થળે અમદાવાદ ઉતરે છે ને અમદાવાદથી સોમનાથ માટેની ટેક્સી કરે છે, સોમનાથ જાય છે, ત્યાંથી દીવવાળો તુલસીશ્યામ ના દર્શન કરી અને વળી પાછું અમદાવાદ પરત ફરે છે. પરત ફરીને બીજા દિવસે ટેક્સીવાળા ડ્રાઈવરને કહે કે ભાઈ કેટલા રૂપિયાનું બિલ થયું, તો ટેક્સીવાળો એમ કે 2100 રૂપિયાનું બિલ થયું, કારણ કે ભારતનું ચલણ શું છે, રૂપિયા છે. હવે 2100 રૂપિયાનું બિલ થયું તો એની દ્રષ્ટિએ કેટલા રૂપિયાનું બિલ થયું, તો એની દ્રષ્ટિએ એક ડોલરના 70 રૂપિયા, એટલે કે એની દ્રષ્ટિએ 30 ડોલર અને આપણી દ્રષ્ટિએ કેટલા રૂપિયા છે, 2100 રૂપિયા. તો આ જે છે એ બંનેનો શું છે, હુંડિયામણનો દર, કે એક દેશના ચલણની વ્યક્ત થતી બીજા દેશના ચલણમાં કિંમત. આમ હુંડિયામણનો દર જે છે એ એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત દર્શાવે છે. હુંડિયામણનો દર બદલતા ચીજ વસ્તુની કિંમતમાં પણ ફેરફાર થાય છે. હવે જો ચીજ વસ્તુની કિંમતમાં ફેરફાર, તમે મોટા છો એટલે સમજી શકો કે ક્રૂડ ઓઇલ જે રહ્યું એ ક્રૂડ ઓઇલ માર્કેટ પર આધારિત છે, અને તેની અંદર આપણે ઘણીવાર જોતા હોય કે પેટ્રોલના ભાવ 50 પૈસા વહીતા ને ક્રૂડનો ભાવ આટલો વહીતો, ડોલરમાં આટલો વહીતો, તો હવે આટલો વધારો થશે ને આટલો ઘટાડો થશે. તો આ જે બધી વસ્તુઓ છે આપણે જોઈ શકીએ છીએ. ક્યારેક ખુલ્લા બજારમાં દરોમાં ફેરફાર થાય તો ક્યારેક કોઈ પણ દેશની સરકાર આયાત અને નિકાસ ને અસર પહોંચાડવા હુંડિયામણના દરમાં ફેરફાર કરે છે. રેર કેસલી આવું બની શકતું હોય, પણ બની શકે કે દેશ જે છે, કારણ કે મહાસત્તાઓ જે છે એ વેપાર ધંધાને ફેરવવા માટે આવું કાંઈ પણ કરી શકે, એટલે કે પોતાના હુંડિયામણના દર અથવા તો વિશ્વની દ્રષ્ટિએ હુંડિયામણના દરમાં એ લોકો શું કરી નાખતા હોય છે, ફેરફાર કરી નાખતા હોય છે. હુંડિયામણના દરને સરકાર માત્ર બજારના પરિબળો દ્વારા નક્કી થવા દેતી નથી, જોકે તેના નિર્ધારણમાં હુંડિયામણની માંગ અને તેનો પુરવઠો મહત્વના પરિબળો છે. હવે જો અહીં વાત કીધી છે કે ફક્ત બજારના પરિબળ પર હુંડિયામણનો દર નક્કી થતો નથી, એના નિર્ધારણમાં હુંડિયામણની માંગ અને તેનો પુરવઠો મહત્વના પરિબળો છે. તો મને એક ભાઈએ પ્રશ્ન પૂછેલો હતો કે સાહેબ આપણે બધી વાત સાચી, પણ આ અમેરિકા જે છે એનું ચલણ એટલે કે ડોલર એ વિશ્વમાં બજાર માન્ય શું કામ? કારણ કે ડોલર જે છે એની માંગ જે આપણે અહીંયા જોવા જાવ તો વૈશ્વિક દ્રષ્ટિએ ડોલર જે છે એની માંગ બધાય કરે છે, એટલે હુંડિયામણની માંગ બધી જગ્યાએ છે, પરંતુ પુરવઠો એનો કેવો છે, મર્યાદિત છે. માટે આપણે એમ કહી શકાય કે હુંડિયામણની માંગ અને તેનો પુરવઠો જે છે એ પરિબળો પર આધારિત રાખે છે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારનું મૂલ્ય ઘટે. ઊંચો થાય મીન્સ કે અત્યારે ધારો કે મેં એમ કીધું કે 70 રૂપિયા છે, 75 રૂપિયા થઈ જાય તો દર કેવો થયો, ઊંચો થયો, એટલે કે આપણું રૂપિયાનું મૂલ્ય 5 રૂપિયા શું થયું, ડોલરની દ્રષ્ટિએ ઘટી ગયું, એને ઊંચો થયો કહેવાય. અર્થાત વિદેશી ચલણનું મૂલ્ય ઓછું થાય અને ભારતનું ચલણ કેવું થાય, સસ્તું થઈ જાય છે, એટલે કે વિદેશની ચલણની દ્રષ્ટિએ ભારતનું મૂલ્ય કેવું થઈ જાય, સસ્તું થઈ જાય. ભારતમાં હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઘટે, આયાતોની માંગ ઘટે અને નિકાસો વધવા પામે. ખાસ સમજવા જેવી બાબત છે શબ્દોની માયાજાળ છે.
એક સાદી ભાષામાં હું તમને કહું કે અહીં કીધું છે કે હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઘટે. હવે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું તો એક ડોલરના જે 70 રૂપિયા છે એની જગ્યાએ એક ડોલરના કેટલા થઈ ગયા? 75 રૂપિયા થઈ ગયા. હવે એક ડોલરના 75 રૂપિયા આપણે જો ચૂકવવાની વારી આવે તો આપણે એક ડોલરની જગ્યાએ 5 રૂપિયા વધારે ચૂકવવા પડે છે. હવે 5 રૂપિયા વધારે ચૂકવવા પડે તો આપણે વસ્તુ લેશું નહીં લઈએ, પણ એની સામે શું થશે? જો 5 રૂપિયા કિંમત ડોલરની વધી છે રૂપિયાની દ્રષ્ટિએ તો આપણે વસ્તુ લેશું નહીં, પણ વસ્તુ કેવું કરશું? વેચશું. ઇટ મીન્સ કે આયાત નહીં કરીએ પણ શું કરશું? નિકાસ. એટલે આયાતની માંગ ઘટે છે અને નિકાસ શું છે? વધવા પામે છે. ત્યાર પછી કીધું છે કે ભારતમાં દુનિયાનો દર ઘટે, રૂપિયાનું મૂલ્ય વધે, આયાતોની માંગ વધે અને નિકાસો શું થાય? ઘટે. સોરી, અહીં દુનિયા નહીં હોય પણ હુંડિયામણનો દર આવે, કે ભારતમાં હુંડિયામણનો દર ઘટે તો રૂપિયાનું મૂલ્ય વધે, આયાતોની માંગ વધે અને નિકાસો શું થાય? વધવા પામે, ઘટવા પામે. કે જ્યારે આપણા રૂપિયાનું મૂલ્ય ઊંચું જાય, રૂપિયાનું મૂલ્ય ઊંચું જાય તો આપણે જે આયાત કરી છે એની ઉપર પૈસા કેવા ચૂકવવા પડે? ઓછા ચૂકવવા પડે. પણ પૈસા ઓછા ચૂકવવા પડે તો આપણે શું કરશું? આયાતો વધારશું અને એની સામે નિકાસો કેવી કરી નાખશું? ઘટાડી જશું. તો આશા રાખું કે આજનો ટોપિક આપને સમજાઈ ગયો હશે. ધન્યવાદ.